नमो नमः। पुरा कवीनां गणना प्रसंगे कनिष्ठिकाधिष्ठित कालिदासः अद्यापि तत्तुल्य कविर्भावत् अनामिका सार्थवती बभूव। सविश्ववंद्यो महतां कवीनां गुरुर्मनीषी कविकालिदासः यत्काव्यपीयूषरसप्रवाह स्वादामितानंदमयो हि लोकः। ख्यातः कृतिशोऽपि च कालिदासः शुद्धा सुधा स्वादुमती च यस्य वाणीमिषाच्चण्डमरीचिगोत्रः सिन्धोः परं पारमवापकीर्तिः। सम्प्रति सर्वेषां संस्कृतसाहित्यशीलानां कालिदासानुरागिणां अथवा विशेष रूपेण शास्त्री द्वितीय वर्षीयाणां विद्यार्थिनां कृते श्री सोमनाथ संस्कृते संस्कृत विश्वविद्यालयेन चितं निर्धारितं प्रथमं प्रश्नपत्रं वर्तते। तत्र प्रथम प्रश्नपत्रे महाकवि कालिदासेन विरचितं अभिज्ञानशाकुन्तलं वर्तते। तत्र अस्माभिः द्वौ अंकौ चर्चितौ वर्णितौ वर्तेते। सम्प्रति तृतीयांकस्य द्वे व्याख्याने अस्माभिः कृते सम्प्रति तृतीय व्याख्यानं मया प्रस्तूयते। तो आवी रीते जोईए तो तृतीय अंकमां आपणे बे व्याख्यान पाठ पीरियड जे कंई कीधुं ते जोया छे। अने हवे दुष्यंत जे राजा छे ते मालिनी नदीना किनारे जे शकुंतला पोतानी बन्ने सखीओ साथे पोतानी गोष्ठी करे छे तो पोते शाखानी अंदर डाळीओमांथी वच्चेथी ते सांभळे छे। त्याज राजाए छेल्लो श्लोक बोल्यो तो आगळमां आम जेवी ते पत्र अनामी वशोषणे नम्रता स्पृष्टा लता माधवी क्षाम क्षाम कपोल माननमुरः काठिन्य मुक्तस्तनम मध्यः क्लांततरः प्रकाम विनता वंशौ छविः पांडुरा शोच्या च प्रियदर्शना च मदन क्लिष्टेयमा लक्ष्यते पत्राणामिव शोषणेन मरुता स्पृष्टा लता माधवी। आवी रीते एनू जे कई कपोल उरह मध्य भाग अने एनी छवि જોઈને કહે છે કે અંતે કહે છે કે મદન મદનેન ક્લિષ્ટા અસ્યાહ છવિ છવિહિ પાંડુરા વર્તતે। અતઃ ઇયમ પત્રાણામ શોષણેન મરુતા માધવી લતા સ્પૃષ્ટા ઇવ ઇયમ શોચ્યા શોચનીયા શોકયુક્તા ઇયમ પ્રિય દર્શના શકુંતલા મયા આલક્ષ્યતે દૃશ્યતે। કારણ કે સ્વાભાવિક છે કે ગાલમાં ખાડા પડી ગયા હોય, કમર પાતળી થઈ ગઈ હોય, ખંભા થોડાક નમી ગયા હોય અને વિરહથી સ્તનમંડલ થોડુંક ઢીલું પડી ગયું હોય અને ચહેરા ઉપર સફેદી પાંડુરા છવી હે વર્તતે। આનાથી ખબર પડે કે યમ યમ પ્રિય દર્શના શકુંતલા સોચ્યા વર્તતે। જેવી રીતે માધવી એક જાતિ છે પણ વસંત પુષ્પો વસંત ઋતુ બધા પુષ્પોને વિકસિત કરી દે છે। સર્વા લતા દુર્બલા વર્તન્તે કિંતુ સૌંદર્ય નિમિત્તા અયમ માધવી લતા તત્ર પ્રસિદ્ધા પ્રસિદ્ધતમા વર્તતે। આવી રીતે જોઈ અને બંને શકુંતલા કહે છે કે હે સખી કશ્યવા અન્યસ્ય કથયિષ્યામી આયાસયિત્રી ઇદાનીમ વામ અહમ ભવિષ્યામી અહમ દુઃખદાયિની યુવયોહો કૃતે અહમ ભવિષ્યામી કદાચ હું કહીશ તો તમારા બંને માટે બંનેને પીડા થશે દુઃખ થશે દુઃખદાયિની અહમ ભવિષ્યામી। ત્યારે ઉભે કહે છે કે મિત્ર એને કહેવાય નિર્બંધ એને કહેવાય આગળમાં મેં
એટલે કહે છે કે અત એવ ખલુ નિર્બંધ સ્નિગ્ધ જન સંવિભક્તમ હિ દુઃખમ સહ્ય વેદનમ ભવતી. આવી રીતે કહે છે કે જે આ નિર્બંધ છે, જે કંઈ હઠ છે, યહ આગ્રહ છે, એ સ્નિગ્ધજન હોય તો સ્નિગ્ધજને ન કે જને વ્યહ વિભક્તમ અર્પિતમ દત્તમ એતાદૃશમ દુઃખમ સહ્યા વેદના યસ્ય તત સહ્ય વેદનમ ભવતી. તો એ દુઃખ આપણે સહન કરી શકીએ. અને રાજા તો સ્વાભાવિક છે, મેં જ્યારે ત્યારે હું ઘણી વખત આની અંદર બોલી ગયો છું કે આવી સ્થિતિમાં આપણે કવિ ન હોવા છતાં પણ આપણે કવિ બની જતા હોઈએ. શાયરીઓ આપણા પેનમાંથી નીકળતી હોય, કોઈની કોપી પેસ્ટ શરૂઆતમાં કરીએ પછી કરતા નથી, કારણ કે આપણે એક સારા કવિ બની જઈએ છે. એટલે દુષ્યંત ફરી શ્લોક બોલે છે, જેવી રીતે જે તમે બોર્ડની અંદર જોવ છો તે જ શ્લોક છે. આગળ મેં વસંત તિલકા છંદની અંદર કહે છે કે પૃષ્ઠા જને ન સમ દુઃખ સુખે ન બાલા નેયમ ન વક્ષ્યતિ મનોગતમા દેહે તુમ દૃષ્ટો નિવૃત્ય બહુશો પ્યનયા શત્રુષ્ણમ અત્રાંતરે શ્રવણ કાતરતમ ગતોસ્મિ. આવી રીતે બોલે છે કે જનેન ઇયમ સ્પૃષ્ટા, ઇયમ બાલા, ઇયમ બાલા નામ એષા શકુંતલા. બાલા એને કહેવાય કે જે 16 વર્ષ સુધીની જે હોય ને બાલા કહેવાય. આવી રીતે આની અંદર ટીકાકાર કહે છે, હું નથી કહેતો. ઇયમ બાલા કે ઇયમ શકુંતલા સમ દુઃખ સુખેન એવા જનેન સમમ નામ સમાનમ દુઃખમ સુખમ યસ્ય તે યસ્ય સહ તેન જનેન, જેનું સમાન સુખે સુખિત્વમ દુઃખે દુઃખિત્વ માને મિત્ર કહેવાય. આપણા દુઃખમાં દુઃખી થાય અને આનંદમાં આનંદિત થાય. આગળમાં એમ આવી રીતે આપણે જોતા હોઈએ આગળમાં. એટલે સમ દુઃખ સુખેન સ્પૃષ્ટા ઇયમ બાલા નિશ્ચિન્વાન રાજા દુષ્યંત શંકા કાતર સન સ્વય વિસ્મૃત વિમૃશતિ. કારણ કે રાજા છે, શંકા વધારે થઈ, સમ દુઃખમ સમ સુખમ કસતીથી શંકા બને. સમ કરો તેથી શંકા રહે, બરોબર છે. એટલે સુખને જે દૂર કરે ને શંકા કહેવાય. એટલે શંકામાં ઓછું પડવું. એટલે શંકાથી કાતર થઈ જાય. એટલે પૂછે છે કે ઈયમ બાલા સુખ દુઃખ સુખે ન જને ન સ્પૃષ્ટા ઈયમ બાલા મનોગતમ નામ મનસ્તમ આધિહેતુમ ન વક્ષ્યતિ. આધિહેતુમ નામ માનસિક ક્લેશસ્ય કારણમ પ્રયોજનમ હેતુમ ઇયમ સમ દુઃખ સુખેન જનેન સ્પૃષ્ટા ઇયમ બાલા ન કથયિષ્યતિ. અધિહેતુમ ન વક્ષ્યતિ ઇતિ ન ઇયમ એટલે કેશે જ, પણ ક્યારે કેશે? તો કે અનયા નામ શકુંતલયા બહુશઃ નૈકવારમ અનેકવારમ વૃષમ વિવૃત્ય નામ મુખમ પરિવૃત્ય સતૃષ્ણમ તૃષ્ણયા સહિતમ સતૃષ્ણમ અત્ર દૃષ્ટઃ અહમ અનયા અતઃ અત્રાંતરે અસ્મિન કાલે અસ્મિન અવકાશે શ્રવણે ન કાતરતામ ભીરુતામ અહમ પ્રાપ્ત અસ્મિ. હે, હું ડરી ગયો છું. બસ આવી રીતે ચર્ચા કરે છે ને ત્યારે શકુંતલા કહે છે કે હે સખી યતઃ પ્રભૃતિ મમ દર્શન પથમ આગતઃ કહ સહ તપોવન રક્ષિતા નામ રક્ષક રાજર્ષિ. બસ ત્યારથી હું દુઃખી છું. કારણ કે હવે સુખ અને દુઃખ સ્વાભાવિક છે કે જેને કહેવાતું હોય કહેવાતું હોય, પણ કોકને તો કહેવાતું જ જોઈએ, એમને એમને જોઈએ, ગમે તેને આગળ જે આપણે ઈષ્ટ લાગે એને કહેવાવું કહેવું જ જોઈએ.
કારણ કે દુઃખને જેટલો વાગોળો એટલું દુઃખ વધે, અને સુખને જેટલો વાગડવાથી સુખ ઘટે એ જોવાનું. આગળમાં અમે સ્વયં સ્વ પ્રશંસા કરવાથી સ્વાભાવિક છે કે આપણે થોડાક નબળા પડીએ આગળમાં. તો આવી રીતે પોતે ને પોતે કહે છે આગળમાં કે શકુંતલા કહે છે કે હે સખી યતઃ પ્રભૃતિ અસ્યાહ શકુંતલાયાહ આતંક નિમિત્તમ ઉદ્દેશ્ય સખીભ્યાં પૃષ્ટા સતી ઇયમ શકુંતલા કેમ કારણમ અભિદધાતિ ઇતિ શંક્યા બાઢમ અહમ કાતરઃ સંજાતઃ અસ્મિ ઇતિ અસ્ય શ્લોકસ્ય તાત્પર્યમ અંશઃ સારાંશઃ વર્તતે. અતઃ કથયતિ યતઃ પ્રભૃતિ યસ્મિન ક્ષણે અયમ રાજા દુષ્યંતઃ રક્ષકો જાતઃ કે મમ દુષ્ટિપથમ આગતઃ આયાતઃ સહ તપોવનસ્ય રક્ષિતા નામ રક્ષકઃ રાજર્ષિ તતઃ આરભ્ય તસ્માત પ્રભૃતિ તદ્ગતેન અભિલાષેણ એ તદ અવસ્થા અસ્મિ સમૃત્તા. તો આવી રીતે પોતે પોતાના ભાવને વ્યક્ત કરે છે આગળમાં એમ, અને ફરી કહે છે કે રાજા કે શ્રોતવ્યમ મયા શ્રુતમ, શ્રોતુમ યોગ્યમ મયા શ્રુતમ એટલે સહર્ષમ. ફરી એક વખત કહું કે આવી પરિસ્થિતિમાં આપણે કવિ ન હોવા છતાં પણ કવિ બની જતા હોઈએ, લેખક ન હોવા છતાં પણ સારા લેખક બની જતા હોઈએ આગળમાં અમે. એટલે ફરી એક શ્લોક બોલીએ છીએ આગળમાં અમે, કેમાં તો કે આર્યાછંદમાં. સ્મર એવ તાપ હેતુ નિર્વાપયિતા સ એવ મે જાતઃ દિવસ ઇવ અર્ધશ્યામ તપાત્યયે જીવલોકસ્ય. પુનઃ સ્મર એવ તાપ હેતુ નિર્વાપયિતા સ એવ મે જાતઃ દિવસ ઇવ ઇવાર્ધશ્યામ તપાત્યયે જીવલોકસ્ય. ત્યારે કહે છે કે આગળમાં કે તાપસ્ય તપાત્યયે તપસ્ય નામ ગ્રીષ્મસ્ય નામ તાપસ્ય નામ નિદાગસ્ય અવસાનમ યસ્મિન તસ્મિન તપાત્યયે જીવઃ લોક્યતે દૃશ્યતે અસ્મિન કે અનેન એટલે જીવલોક. જીવલોકસ્ય અર્ધશ્યામઃ અર્ધે શ્યામઃ નામ કૃષ્ણવર્ણઃ સચ્છાયઃ અર્ધશ્યામઃ દિવસઃ ઇવ મે નામ મમ મમ નામ દુષ્યંતસ્ય સ્મરઃ કામઃ એવ તાપ હેતુઃ વર્તતે. તાપસ્ય પીડાયાઃ આતંકસ્ય એતાવત પર્યંતમ અનુભૂતસ્ય આતંકસ્ય હેતુઃ કારણમ પ્રયોજનમ ઇદમેવ વર્તતે. અતઃ શકુંતલાયાઃ અપિ મયિ અનુરાગમ ઉત્પાદ્ય તત્મુખાત તત્શ્રવણે શાંતિદાયકઃ નિર્વાપયિતા નામ નિવૃત્તેઃ કારયિતા ના શાંતિદાયકઃ અહમ સંજાતઃ. અતઃ કથયતિ મમ ઇદમ સૌભાગ્યમ વર્તતે, મારું આ સૌભાગ્ય છે કે સંતાપક સ્વભાવ પણ સ્મર નામ કામદેવ પ્રિય અનુરાગના પ્રાપણથી ત્યાં પહોંચાડવાથી જે સુખપ્રદ અહમ સંપન્ન સંજાતઃ. અને શકુંતલા કહે છે કે તદ યદિ વામ અનુમતમ વામ નામ યુવાભ્યામ અનુમતમ અનુમતિ દત્તા તદા તથા વર્તે થા યથા તસ્ય રાજર્ષે અહમ અનુકંપનીયા ભવામી. બસ આવી રીતે પોતાનું એક
પોતાનો મત પ્રગટ કરે છે કે આવી રીતે તમે કરો કે જેથી હું રાજાની અનુકંપના શીલા બનું, દયાળુ બનું, કે એની હું પત્ની બનું આગળમાં અમે. તો આવી રીતે કહી અને પછી આગળ કહે છે કે અન્યથા અવશ્યમ મે તિલો દકમ યુવામ સિંચતમ. કદાચ હું આ ન બનું તો તમારે તિલોદક, તિલોદક ઉપર તો ઘણું બધું કહેવાય આગળ એમાં. તિલોદક એટલા માટે કહે છે કે હું કદાચ તમે આવી રીતે નહીં કરો તો મારા ઉપર તિલોદક એટલે એવું પાણી મને પાજો કે જેમાં તલ હોય, તલવાળું પાણી, જવતલવાળું પાણી આપણે પિત્રોને પાઈએ એટલે મૈદા પછી પાતા હોય. હું અન્યથા હું મરી જાઈશ. તિલાંજલિમ સિંચ તમ નામ તર્પયતમ, તિલ મિશ્રમ જલમ તર્પયતમ મદ અભિલાષસ્ય યુવયોહો અનનુમતત્વે સતિ. તમે જો અનુમત ન થાઓ, આ ન પાડો તો મહ્યમ નિવાપાંજલિ જલમ નિક્ષિપતમ યતઃ તદ અલાભે તદ વિરહે અહમ અદ્ય સો વા મરિષ્યામિ ઈવ ઇતિ ભાવઃ. ન કરું મરી જઈશ, ઈ છે તો હું છું, હું નથી તો તે નથી. પણ આમાં આવી રીતે કારણ કે જે બંને ઉપર જે કંઈ અનુરાગ છે એ અનુરાગ ઉપર આવી રીતે થાય ત્યારે રાજા કહે છે કે ઇદમ વચનમ અસ્યાહ શકુંતલાયા સંશયમ તર્કમ છેત્તુમ શીલમ અસ્ય સંશય છેદી અશ્યાહા પ્રિયાયાહા પ્રિયદર્શનાયાહા શકુંતલાયાહા વચનમ મમ કૃતે વર્તતે. એટલા માટે જે કંઈ શકુંતલા બોલે છે પોતે ક્યાં સાંભળે છે? ડાળીઓની વચ્ચે રહીને આગળમાં અમે ચાંદા પડતા હોય ને, કારણ કે વૃક્ષોમાં જવું તો તમને કોકનો જોઈ શકે પણ તમે બધાને જોઈ શકો એવા એવા ખાલા હોય એની અંદર. ત્યારે પ્રિયમ બધા કહે છે કે જનાંતિકમ ગત્વા હે અનસૂયે દૂરગત મન્મથા ક્ષમા ઇયમ કાલહરણસ્ય વર્તતે. એટલા માટે કહે છે કે ગુરુજન પારવશ્ય માં વરિષ્યતિ નવા કમપિ અન્યમ વા વરિષ્યતિ ઇત્યાદિ સંશય છેદી વચનમ વર્તતે અનંતરમ કથયતિ. કે દૂરમ ગતઃ દૂર ગતઃ દૂરમ પરામ કાષ્ઠામ પ્રાપ્તઃ યહ મન્મથ મન્મથ. ખૂબ જ કામદેવ સરા સવાર થઈ ગયો છે કે અતિશય પ્રેમમાં પડી છે બસ. એટલા માટે કહે છે કે દૂરગત મન્મથે ન અક્ષમા ઇયમ વર્તતે અસમર્થા ઇયમ વર્તતે અયોગ્ય ઇયમ વર્તતે. કેના તો કે કાલહરણસ્ય કાલક્ષેપકસ્ય યસ્મિન બદ્ધ ભાવા એષા બદ્ધ ભાવ યશ્યામસા બદ્ધ ભાવા એષા સહ લલામ ભૂતા. લલામ એટલે રત્ન થાય જો આગળમાં. લલામ એટલે રત્ન. લલામ ભૂત પૌરવાણમ ઇદમ રત્નમ વર્તતે વા પૌરવેશુ શ્રેષ્ઠતમ અયમ વર્તતે તદયુક્ત અસ્યાહ અભિલાષામ અભિનંદિતમ. કારણ કે હવે સ્વાભાવિક છે કે કામદેવ આવી રીતે પ્રેમ હોય ત્યારે દસ દશાઓ હોય એને પ્રેમી કહેવાય. નયન પ્રીતિ પ્રથમ ચિત્તાસંગ તથોથ સંકલ્પ નિદ્રા છેદસ્તનુતા વિષય નિવૃત્તિસ્ત્રપાનાશ ઉન્મ ઉન્માદો મૂર્છા મૃતિરીતિ મૃતિરીતે તાસ્મરદશા દશેવ સ્યુઃ ઉન્માદો મૂર્છા મૃતિરીતે તાસ્મરદશા દશેવ દશેવ સ્યુઃ. આવી રીતે કહે છે કે કારણ કે જે દસ અવસ્થા હોય છે પહેલી વહેલી આવી જાય પરસ્પર નયન પ્રીતિ બંને એકાબીજાને જોયા રાખે. એક બીજું આવી જાય પછી ચિત્તાસંગ પછી સંકલ્પ તત્સુખે સુખિત્વમ દુઃખે દુઃખિત્વમ આ સંકલ્પ
એના પછી આવી જાય નિદ્રા છેદાહ, નિંદર ના આવે કારણ કે વાતચીતમાં હોય ને અત્યારે હોય તો ફોન હોય ને ફોનો ક્યારે ચાલુ હોય વિચારવાનું, હવે તમે ઉંમર લાયક છો. પછી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી શરીરમાં તનુતા વધતી જાય, શરીર દુબળું પડતું જાય. વિષય નિવૃત્તિ, કોઈ વિષયમાં બધા વિષયમાંથી નિવૃત્તિ થઈ જાય, ગમે તે કયોમાં ખીચ ચડાવે ગમે નહીં. અને તૃપા લજ્જાયા નાશ, ઉન્માદહ મૂર્છા અને છેલ્લે મૃત્યુ, જેવી તે કીધું ને કે તિલોદકમ યુવામ સિંચતમ, એટલા માટે છેલ્લી અવસ્થા એટલે મૃત્યુ. દસ અવસ્થા કામદેવની છે, પેલા વેલા આવી જાય નયન પ્રીતિ, પછી ચિત્તા સંગહ, પેલા વેલા આ આવી જાય. શું આવી જાય? એટલા માટે આવી રીતે કહે છે આગળમાં કે હવે સાહિત્ય દર્પણનો ઘસે આગળમાં ત્યારે કહે છે કે નયન પ્રીતિ પ્રથમમ ચિત્તા સંગહ તતોથ સંકલ્પ નિદ્રા છે દસ્તનુતા વિષય નિવૃત્તિ સ્ત્રપા નાશ ઉન્માદો મૂર્છા મૃતિરિત્યેતા સ્મર દશા દશૈવ સ્યુઃ. એટલા માટે સ્મર એટલે કામદેવની આવી તે દસ દશાઓ હોય છે આંગણામાં, અમે દસ દશાઓ હોય છે. એટલે નયન પ્રીતિ તો સ્વાભાવિક છે કે એકા ભાઈ એકા બીજાને જોવે અને પછી બંનેની આંખમાં પ્રીતિ રહે, પછી ચિત્તમાં આસંગ થઈ જાય ચોટી જાય, પછી સંકલ્પ કરે લગ્ન કરું તો તારી સાથે જ કરું, ન કરું તો હું મરી જાઉં આવી રીતે. અને પછી નિદ્રા છેદ હરીએ તનુ તારીએ વિષય નિવૃત્તિ રીએ ત્રપા નાશ, પછી ઉન્માદહ મૂર્છા અને છેલ્લે આવી જાય મૃત્યુ, છેલ્લે આવી જાય મૃત્યુ. તો તત્ર અદ્યયાવત કામસ્ય સપ્ત મોપ અવસ્થામ ઇયમ નીતા, કારણ કે આ સાતમી અવસ્થામાં પહોંચ્યો, પેલી નયન પ્રીતિ, બીજું ચિત્તા સંગહ સંકલ્પ નિદ્રા છેદ તનુતા વિષય નિવૃત્તિ ને હવે ત્રપાનાશ, આ સાતમી દશા. તિસ્ર અવસ્થા અવશિષ્ટા સંતિ યદિ ઇદાનીમ અપિ ન નેયમ આવાભ્યમ ઉપચરિતા ભવે તદા અન્ય તિસ્ર અવશિષ્ટા કામ અવસ્થા અસ્યા અમંગલ રૂપા ભવેયો, આના માટે અમંગલરૂપ બનશે. તો વિશેષ કંઈ પણ ન કહેતા આ વ્યાખ્યાનને અહીં સમાપ્ત કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.